વધુ એક મહત્વના સમાચાર જામનગરથી મળી રહ્યા છે. જામનગર જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જામનગરથી આ સમાચાર. જામનગરમાં સતત રાજીનામાનો દોર શરૂ થયો છે. ટિકિટ નહીં મળતા 9 જેટલા આગેવાનોએ રાજીનામા ધરી દીધા છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 14માંથી 11 લોકોને આ વખતે ટિકિટ નથી આપી. નવા ચહેરાઓને તક મળી છે. જોકે 11માંથી 9 જેટલા આગેવાનો પોતાના રાજીનામા ધરી દીધા છે. નારાજગીની વાત સામે મૂકી છે. ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે અને તેમને પક્ષ સાથે છેડો ફાડ્યો છે. અને આજ અંગે વધુ વિગતો સાથે ફોનલાઇન પર સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે. સલમાન, કોંગ્રેસમાંથી 9 આગેવાનોના રાજીનામા, શું અપડેટ? જિજ્ઞાસ, જે રીતે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લા કોંગ્રેસમાં એક ભરપો કરી શકાય, કારણ કે જે રીતે કોંગ્રેસ દ્વારા ટિકિટો આપવામાં ન આવતા અને ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારની જાહેરાત થયા બાદ જે રીતે મોટાભાગના જે સિનિયરો છે તેમને ટિકિટ નથી મળી અને તેના કારણે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વસરામ રાઠોડ તેમજ જે રીતે યુથ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ અને પૂર્વ સદસ્ય અહેમદ ખવા સહિતના જે કાર્યકરો અને આગેવાનો છે કે જેઓએ કોંગ્રેસમાંથી પક્ષમાંથી રાજીનામા છે તે ધરી દીધા છે અને ક્યાંક ને ક્યાંક આ ટિકિટ ન મળતા અસંતોષ અને નારાજગીનો સૂર છે તે સામે આવી રહ્યો છે. બિલકુલ સલમાન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ટિકિટ ન મળતા 9 જેટલા આગેવાનો નારાજ થયા છે, તેમણે રોષ વ્યક્ત કર્યો છે, રાજીનામું ધરી દીધું છે. જિલ્લા કાર્યાલય પર જઈ જિલ્લા સંગઠનના જેટલા હોદ્દેદારો અમારી સાથે રાજીનામા આપી રહ્યા છે એ લોકોને સાથે રાખી અને જિલ્લા કાર્યાલયે જઈ અને અમારા રાજીનામા અને જે અમે જન્મજાત કોંગ્રેસીઓ છીએ એવું કહી શકાય કે મારો પરિવાર છેલ્લા 50 વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે, ત્યારે અમે કોંગ્રેસનો ખેસ અને રાજીનામું ત્યાં કોંગ્રેસ કાર્યાલયે જઈ અને આપવા જઈ રહ્યા છીએ. આજે અમે અને પૂર્વ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન હેમંતભાઈ ખવા અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હેમંતભાઈ તેમજ નારણભાઈ સિયાર, મહામંત્રી તાલુકા કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ ધનાભાઈ તેમજ અસંખ્ય હોદ્દેદારો અને કાર્યકરો આજે રાજીનામા